આપણે અહીંયા ચર્ચા કરીશું જે ગણિત છે બરાબર લીપ વર્ષ છે ભાઈ યાર તો આજે એક વધારાનો દિવસ એનું શું મહત્વ છે એપ્લિકેશન ડાઉનલોડ કર લો યુટ્યુબ ચેનલ જોઈન કર લો આપણે બરાબર છે કોર્સ લોન્ચ કરેલા છે સીસી માટેનો કોર્સ છે ત્યારબાદ પ્રિલિમ્સ માટેનો કોર્સ છે સીસીની અને એલઆરડી માટેનો કોર્ષ છે તો આ કોર્ષની તમે ખરીદી કરી શકો છો કુપન કોડ મારો અહીંયા તમે લગાવી શકો છો જી એ બરાબર ચલો આગળ વધીએ અને વાત કરીએ આપણે બરાબર છે કેલેન્ડરની તો મિત્રો તમે અહીંયા આ સ્લાઇડમાં જોઈ શકો છો કે ભાઈ કેલેન્ડરની આપણે વાત કરીએ તો તમને બે પ્રકારના વર્ષ જોવા મળશે એક હોય છે સામાન્ય વર્ષ કે જેના અંદર ભાઈ તમને ત્રણસો પાસઠ દિવસ જોવા મળે બરાબર અઠવાડિયા હોય છે અને એક વધારાનો દિવસ હોય છે અને ફેબ્રુઆરીની અંદર કેટલા દિવસ હોય ભાઈ અઠ્યાવીસ દિવસ જેનો મતલબ છે કે ફેબ્રુઆરીમાં ચાર અઠવાડિયા હોય રાઈટ સામે આપણે લીપ વર્ષની મિત્રો વાત કરીએ તો લીપ વર્ષમાં શું છે કે ત્રણસો છાસઠ દિવસ છે એક દિવસ વધારે છે બાવન અઠવાડિયા આવે છે અને ભાઈ બે વધારાના દિવસ હોય છે રાઈટ અને અહીંયા આપણે વાત કરીએ તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય ઓગણત્રીસ દિવસ હોય અને ઓગણત્રીસ દિવસમાંથી ચાર અઠવાડિયા હોય છે અને એક વધારાનો દિવસ હોય છે રાઈટ હવે તમને ખબર છે કે ભાઈ સામાન્ય વર્ષ હોય કે ભાઈ આપણે લીપ વર્ષ હોય ફેબ્રુઆરીનો જે દિવસ હોય જે પણ ફેરબાર હોય ખાલી ફેબ્રુઆરીના મહિનાની અંદર જ હોય છે બાકી બધા જે મહિના છે જાન્યુઆરી લઈ લો માર્ચ લઈ લો જૂન જુલાઈ લઈ લો બધું સરખું હોય સરખું મતલબ કે ભાઈ અમુક જગ્યાએ તમને જાન્યુઆરી છે બરાબર જેમ કે એકત્રીસ દિવસ હોય તમને ખબર હશે કે ભાઈ આપણે પેલા આવું કરતા હતા કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ રાઈટ તો જે ઉપર આવે જે પણ નામ તો એ ત્યાં આપણે શું કહેતા હતા ભાઈ અહીંયા એકત્રીસ દિવસ છે એના પછી ખડ્ડામાં આવે જે નામ એના કેટલા હોય ભાઈ એના ત્રીસ દિવસ હોય ફેબ્રુઆરીને છોડીને ઓકે તો જે પણ મહિનાઓ છે કે જેના એકત્રીસ દિવસ આવે જે પણ મહિનાઓ છે કે જેના એકત્રીસ દિવસ આવે છે તો ત્યાં ભાઈ તમને ચાર અઠવાડિયા જોવા મળશે ત્રણ વધારાના દિવસ જોવા મળશે જેનો મતલબ છે કે કોઈ પણ વાર છે કોઈ પણ ત્રણ વાર છે કોઈ પણ ત્રણ વાર છે એ પાંચ વખત આવશે કોઈ પણ ત્રણ વાર કેટલી વખત આવશે ભાઈ પાંચ વખત આવશે રાઈટ એવી જ રીતે મહિનામાં ત્રીસ દિવસ છે ભાઈ ચાર અઠવાડિયા બે વધારાના દિવસ તો કોઈપણ બે વાર છે એ કેટલી વખત આવશે પાંચ વખત આવશે એવી જ રીતે ઓગણત્રીસ દિવસ છે ભાઈ રાઈટ અહીંયા તો ફેબ્રુઆરીની વાત થઈ ગઈ આ બંનેની અંદર તો ચાર અઠવાડિયા આવશે એક વધારાનો દિવસ આવશે કોઈ પણ એક વાર છે એ પાંચ વખત આવશે અને અઠ્યાવીસ દિવસ હશે તો ચાર અઠવાડિયા રહેશે જીરો વધારાના દિવસ છે તો અહીંયા શું રહેશે કે કોઈ પણ વાર પાંચ વખત આવશે નહીં બરાબર કોઈ પણ વાર પાંચ વખત આવશે નહીં મેન આ જે છેલ્લા બે છે બરાબર તો એ ફેબ્રુઆરી મહિનાની વાત થાય છે એ તમને ઓગણત્રીસ અને અઠ્યાવીસ જોઈને ખબર પડી ગઈ છે હવે ગણિતની અંદર

આ ત્રણસો પાસઠ દિવસની વાત કરીએ આપણે તો તમને બધાને ખબર છે કે ભાઈ અઠવાડિયા કેટલા હોય છે તો ભાઈ બાવન અઠવાડિયા હોય અને એક વધારાનો દિવસ હોય ઓકે તો જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ ત્રેપન વખત બુધવાર આવે બરાબર બાવન તો અઠવાડિયા છે એટલે બાવન બુધવાર તો ફાઇનલ રાઈટ બાવન વખત બુધવાર આવશે એ તો ફાઇનલ થઈ ગયું પણ આજે બાકીનો જે એક દિવસ વધે છે એનો જે હિસાબ રહેશે કે ભાઈ અહીંયા શું આવી શકે છે તો ભાઈ આપણે શું લખવાનું કે અહીંયા એક લખવાનું ભાગાકારમાં શું કરવાનું તો ભાગાકારમાં લખવાનું ભાઈ તમારે કે અઠવાડિયાના કેટલા દિવસ હોય તો અઠવાડિયાના સાત દિવસ હોય તો આપણે શું કરવાનું ભાગ્યા સાત લખવાનું અને આ તમારો જવાબ રહેશે કે સામાન્ય વર્ષમાં બુધવાર ત્રેપન વખત આવવાની સંભાવના કેટલી છે તો ભાઈ એક ભાગ્યા સાત છે રાઈટ આનું સૂત્ર કંઈક આવું છે ફોર્મ્યુલાની વાત કરીએ તો કંઈક એવું છે કે ભાઈ સંભાવના બરાબર કે ભાઈ વધારાના દિવસો રાઈટ વધારાના દિવસો ભાગ્યા શું કરીએ કે અઠવાડિયાના કુલ દિવસો અઠવાડિયાના કુલ દિવસો આ રીતે હોય છે અંદર બરાબર એટલે ધ્યાન રાખજો હવે હું તમને એક પોઈન્ટ કહું અહીંયા કે ચલો બુધવારની ની જગ્યાએ અહીંયા સોમવાર આવે તો શું જવાબ આવે તો પણ ભાઈ તમારું એક ભાગ્યા સાત જ આવત મંગળવાર આવે તો પણ એ જ જવાબ બુધવાર આવે તો પણ એ જવાબ ગુરુવાર શુક્રવાર બરાબર શનિવાર રવિવાર ઓકે જ્યારે પણ તમને કહેવામાં આવે છે સામાન્ય વર્ષની વાત કરે છે ત્રેપન વખત કોઈ પણ વારની વાત કરે છે અને પૂછવામાં આવે છે કે ભાઈ સંભાવના કેટલી છે તો તમારે આખો બંધ કરીને જવાબ એક ભાગ્યા સાત લખવાનો છે શું કામ કારણ કે અહીંયા તમને એક વધારાનો દિવસ મળે છે હવે નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ કે લીપ વર્ષમાં શનિવાર ત્રેપન વખત આવવાની સંભાવના કેટલી ભાઈ લીપ વર્ષની વાત કરીએ ત્રણસો છાસઠ દિવસ જેના અંદર બાવન અઠવાડિયા હોય છે ને બે વધારાના દિવસ હોય હવે ત્યાં આગળ આપણે એક વધારાનો દિવસ જોયો તો અહીંયા કેટલા બે વધારાના દિવસ તો મતલબ આનો જવાબ શું રહેશે તો આનો જવાબ રહેશે બે ભાગ્યા સાત રાઈટ યુઝ કરીશું કે સંભાવના બરાબર ભાઈ વધારાના દિવસો અને ભાગ્યા આપણે શું કરીશું અઠવાડિયાના કુલ દિવસો અઠવાડિયાના કુલ દિવસો રાઈટ તો વધારાના દિવસો છે બે ભાગ્યા શું કરીશું આપણે અહીંયા સાત કરી દઈશું એટલે આપણો જવાબ આપણને મળી ગયો આપણો આન્સર અહીંયા આપણને મળી ગયો બરાબર સિમ્પલ છે સિમ્પલ ટ્રીક છે કઈ નથી અને લીપ વર્ષમાં તમને શનિવારની વાત કરે સોમવાર મંગળવાર સોમથી લઈને રવિવાર કોઈ પણ વારની વાત કરે જવાબ તમારો હંમેશા બે ભાગ્યા સાત જ રહેશે એ મગજમાં તમે ફિટ કરી લેજો દુનિયા આમની એમ થઈ જાય

આનો મતલબ છે ચાર અઠવાડિયા આવે છે અને વધારાના દિવસ કેટલા છે ભાઈ ત્રણ છે તો પ્રશ્ન શું છે કે પાંચ ગુરુવાર આવવાની સંભાવના કેટલી છે એવો આપણને પ્રશ્ન કરવામાં આવે છે ને ઓકે તો એ જવાબ શું રહેશે કે વધારાના દિવસ છે ત્રણ અને ભાગ્યા શું કરવાના સાત તો આ તમારો જવાબ ભાઈ રાઈટ આ તમારો આન્સર કે જાન્યુઆરી મહિનામાં પાંચ ગુરુવાર આવવાની સંભાવના કેટલી છે સર તો ત્રણ ભાગ્યા સાતની છે ભાઈ કેટલી છે ત્રણ ભાગ્યા સાતની છે ઓકે

પર્ટિક્યુલર દિવસ જોઈએ છે કે ભાઈ કોઈ પણ દિવસ આવવો જોઈએ રાઈટ તો તમારે શું કરવાનું છે છે અહીંયા તમને સ્પેશિયલી કીધું કે શનિવાર જ આવવો જોઈએ ઓકે તો કુલ દિવસ કેટલા છે કુલ દિવસ છે સર સાત સોમથી લઈને રવિવાર કુલ સાત દિવસ અને શનિવાર એમાંથી એક દિવસ છે તો તમારો જવાબ તમને મળશે એક ભાગ્યા સાત ઓકે શું કહેવાય ભાઈ શનિવાર આવે તેની સંભાવના

નેક્સ્ટ જોઈએ કે લીપ વર્ષ સિવાયના વર્ષમાં ત્રેપન મંગળવાર ન આવે તેની સંભાવના કેટલી છે બરાબર લીપ વર્ષ સિવાયના વર્ષોમાં આપણને કહે છે કે મંગળવાર ન જોઈએ તો જુઓ તમે જરા સમજો લીપ વર્ષ સિવાયના વર્ષમાં કે છે મતલબ સામાન્ય વર્ષની વાત કરે છે સામાન્ય વર્ષમાં ત્રણસો ને દિવસ હોય રાઈટ જે આપણે વાત કરીએ છીએ બાવન અઠવાડિયા છે અને એક વધારાનો દિવસ છે આપણને છે કે છે કે 53 મંગળવાર ન આવે તો આનો મતલબ શું થયો ભાઈ 52 મંગળવાર આવશે 53 મંગળવાર નહી આવે તો મતલબ શું છે 52 મંગળવાર તમારા આવવાના ભાઈ રાઈટ પણ તમને અહીંયા શું કીધું છે કે ભાઈ ન આવે તેની સંભાવના કેટલી છે એવું કીધું ને તમને તો પાછો તો તમારે શું ગેરવાનું આના અંદર કે આવે તેની સંભાવના શું છે તો આવે તેની સંભાવના છે ભાઈ 1 ભાગ્યા 7 આગળ જ આપણે સમજ્યા હતા કે મંગળ 53 મંગળવાર આવે તેની સંભાવના કેટલી 1 ભાગ્યા 7 એમાંથી તમે શું કરો ભાઈ એક માંથી એક ભાગ્યા સાત બાદ દો કે ભાઈ કુલ સંભાવના એક એમાંથી એક ભાગ્યા સાત કર દો એટલે તમને છ ભાગ્યા સાત અહીંયા જવાબ મળશે તો મંગળવાર ન આવે તેની સંભાવના કેટલી છે સર તો તેની તેની સંભાવના સંભાવના છે ભાગ્યા મંગળવાર ન આવે કેટલી છે તમારા પાસે તો તમારા પાસે છે ભાઈ છ ભાગ્યા સાત બરાબર સાદો સિમ્પલ ક્વેશ્ચન છે કઈ જ નથી ભાઈ આરામથી એક બે વખત ગમશું એટલે મગજની અંદર ઘૂસી જશે ચલો ત્યારબાદ આપણે વાત કરીએ તો આપણને કહી રહ્યા છે અહીંયા કે બે હજાર આઠની સાલમાં ફેબ્રુઆરીમાં પાંચ રવિવાર આવવાની સંભાવના કેટલી છે હવે આના માટે તમારે શું કરવું પડે ભાઈ કે બે જે છે રાઈટ એ લીપ વર્ષ છે કે નહીં પહેલા તો એ નક્કી કર લો તો જો તમારે લીપ વર્ષ નક્કી કરવું છે તો પાછળના જે બે અંક છે એને ચાર વડે ભાગી ચેક કરવાનું અથવા આખા વર્ષને ચાર વડે ભાગી ચેક કરો એટલે તમને ખબર પડી જશે કે ભઈ આ લીપ વર્ષ છે કે નહીં રાઈટ તો બે ભાગે આપણે ચાર કરીએ ચાર પંચાવીસ જીરો ચાર દુ આઠ બરાબર ભાગી શકાય છે મતલબ બે હજાર આઠ છે આના જે ફેબ્રુઆરીના દિવસો હશે આના જે ફેબ્રુઆરીના દિવસો હશે એ કેટલા દિવસો હશે ભાઈ ઓગણત્રીસ દિવસો હશે અને પ્રશ્ન કે છે કે પાંચ રવિવાર આવવાની સંભાવના કેટલી તો તમને ખબર છે ભાઈ કે વધારાના દિવસો અહીંયા કેટલા હોય છે રાઈટ લીપ વર્ષની અંદર બે વધારાના દિવસો હોય અને ભાગ્યા આપણે શું કરીશું અહીંયા સોરી બે વધારાના દિવસોની આખા વર્ષની વાત કરીએ તો બે વધારાના દિવસો પણ ખાલી ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો ચાર અઠવાડિયા એક સેકન્ડ ભાઈ ભાઈ ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો ચાર અઠવાડિયા તમારા રહેશે અને એક વધારાનો દિવસ ઓકે તો આપણે શું કરીશું એક વધારાનો દિવસ છે એટલે એક ભાગ્યા સાત અહીંયા જવાબ આપણે મૂકી દઈશું ખાલી શું કરીશું ભાઈ આપણે એક ભાગ્યા સાત આપણે જે આન્સર છે અહીંયા ટીક કરી દઈશું ઠીક છે વન બાય સેવન અહીંયા આન્સર ટીક થઈ જશે તો ખૂબ જ ઇઝી ટ્રીક છે સંભાવનાના જે પ્રશ્ન તમારા પરીક્ષાની અંદર આવેતા હોય છે યુઝ્યુઅલી બરાબર છે જનરલી તો એ આવા ટાઈપના તમને બરાબર જોવા મળશે ઠીક છે ચલો હવે આગળ આપણે વાત કરીએ તો તમને બધાને ફરીથી એક વખત હું અહીંયા બતાવી દઉં છું કે ભાઈ કેલેન્ડર તમારું આવ્યું હોય તો તમારે અહીંયા સ્ક્રીનશોટ લેવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ કે કેલેન્ડર છે સામાન્ય વર્ષ હોય લિપ વર્ષ હોય કુલ ત્રણસો પાસઠ દિવસ ત્યાં ભાઈ કુલ ત્રણસો છાસઠ છાસઠ દિવસ ત્યાં ચાર અઠવાડિયા હોય છે રાઈટ પછી નીચેની એ માહિતી તમારી આવી જશે ઓકે હવે જુઓ આના સાથે કે જો તમારે કોર્સ કોઈ ખરીદવો હોય ગુજરાતનું મહાપેક પણ તમારે લેવું હોય તો અત્યારે તમને ડબલ વેલિડિટી સાથે ગુજરાતનું માપેક્ષ તે મળી જશે હવે એમાં તમે શું કરી શકો છો તો બી એમાં તમે કોન્સ્ટેબલનો કોર્સ પણ જોઈ શકો છો એમાં તમે પીએસઆઈ બરાબર બીજો અન્ય કોઈ પણ એક્ઝામ આવશે તો બધી એક્ઝામના સીસી થઈ ગઈ આગળ જેટલી પણ એક્ઝામ આવશે બે વર્ષ સુધી બધાના તમે કોર્સ છે એ અહીંયા જોઈ શકો છો રાઈટ તો જે પણ વિદ્યાર્થી મિત્રને કોર્સ ખરીદવાની બરાબર ઈચ્છા હોય તો ઝડપથી કોર્સ લઈ શકે છે મારો કૂપન કોડ અહીંયા ઉપયોગ કરી શકે છે જી એ એચ બાર

લીપ વર્ષની જરૂર કેમ પડી લીપ લીપવર્ષથી તમારી પરીક્ષામાં કયા કયા પ્રશ્નોત્તર સુધી પૂછાયા છે ને હવે આવનારી પરીક્ષાઓમાં પૂછાઈ શકશે ઠીક છે સૌથી પહેલાં તો આપણે લીપ વર્ષની સમજ લઈએ એ પહેલાં એક માહિતી આપણે મેળવીએ કે દોસ્તો તમે જોયું હશે કે આપણા મંડળની અંદર આ રીતે બધા ગ્રહો જે છે કોની આસપાસ ગતિ કરે છે તો આપણા મંડળની અંદર ગ્રહો જે છે આ સૂર્ય જે છે એની આસપાસ જે છે ગતિ કરે છે કોની આસપાસ સૂર્યની આસપાસ તમે અહીંયા જોશો તો આપણી પૃથ્વી જે છે એ પણ શું છે તો સૂર્ય જે છે એની આસપાસ ગતિ કરે છે આ રીતે બરોબર છે અને આ સૂર્ય ની આસપાસ ગતિ કરતા એને જેટલો સમય લાગે એને આપણે એક વર્ષ કીધું જેમ કે રાત અને દિવસમાં શું કીધું આપણે તો પૃથ્વી પોતાની ધરી પર પણ ભરે છે અને પરિક્રમણ પણ કરે છે પોતાની ધરી ઉપર જ્યારે ફરે ત્યારે એને દિવસ અને રાત થાય છે જ્યારે સૂર્યની આસપાસ ફરવાની શરૂઆત કરે અને ફરીને એ પાછી એની જગ્યા ઉપર આવે ત્યારે એક વર્ષ પૂરું થાય આ એક વર્ષને આપણે શું બનાવી દીધું કેલેન્ડર બનાવી દીધું તમને કોઈ પણ પૂછે તો તમે કહેશો કે એક વર્ષની અંદર ત્રણસો ને દિવસ હોય અને આ ત્રણસો પાસઠ દિવસનો સમય જે છે પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા થાય છે ત્રણસો પાસઠ દિવસ આંકડો નથીડતાલીસ પોઈન્ટ પાંચ સેકન્ડ આ એનો એક્ઝેક્ટ સમય ગાળો જે છે પૃથ્વીને લાગે છે સૂર્યની આસપાસ ફરતા હવે આપણે આ ત્રણસો પાસઠ દિવસ જે હતા એને તો શું કર્યું એને કેલેન્ડર બનાવી અને એક વર્ષ તરીકે જાહેર કરી દીધું પણ આ પાંચ કલાક અડતાલીસ મિનિટ સુડતાલીસ સેકન્ડ જે વધ્યા એને આપણે શું કર્યું તો આપણે ચાર વર્ષ સાથે એને કમ્બાઈન કર્યું તમે આનો ગુણાકાર કરશો તો લગભગ જે છે ત્રેવીસ કલાક જેવો સમય તમારી પાસે આવશે આ ત્રેવીસ કલાકનો જે સમયગાળો છે એને આપણે શું કર્યું ચાર વર્ષ પછી એક દિવસ એક્સ્ટ્રા વધ્યો તો હવે બધી જગ્યાએ દિવસો તમે જોશો ત્રીસ એકત્રીસ છે ફેબ્રુઆરી એકમાત્ર એવો મહિનો હતો કે જેની અંદર અઠ્યાવીસ દિવસ હતા તો આપણે શું કર્યું એક નવી તારીખ જે છે એડ કરી આ સમયનો ઉપયોગ કરી અને એને કીધું આપણે ઓગણત્રીસ ફેબ્રુઆરી ઓગણત્રીસ ફેબ્રુઆરી જે છે જેને આપણે કીધું તો આ વર્ષને આપણે કહી દીધું કે જે વર્ષની અંદર ઓગણત્રીસ ફેબ્રુઆરી આવે એને આપણે કહીએ છીએ શું લીપ વર્ષ શું કહીએ છીએ લીપ વર્ષ અહીંયાથી તમને એટલી માહિતી મળી કે લીપ વર્ષ જે છે હર ચાર વર્ષે આવે જેમ કે પહેલા ચારે આઠ બાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ બરાબર આ બધા શું છે દોસ્તો લીપ વર્ષ છે અને તમે એક વસ્તુ બીજું ઓબ્ઝર્વ કરશો તો આ બધા વર્ષ જે છે એ ચાર વડે ભાગી શકાય એવા વર્ષો છે તો અહીંયાથી આપણને બે ફેક્ટ મળ્યા ફેક્ટ કયા મળ્યા તો વર્ષ જે છે એના બે પ્રકાર છે એક વર્ષ આવે સાદું વર્ષ અને એક વર્ષ જે આવે એને આપણે કીધું લીપ વર્ષ લીપ વર્ષ જે છે એ બધા ચાર ના ગુણકમાં હોય ચાર ના ગુણકમાં હોય એનો મતલબ એવો થયો કે શેષ તમારી જીરો વધે જે પણ વર્ષને ભાગતા શેષ તમારી કેટલી વધે જીરો વધે એને તમારે કહી દેવાનું શું કહી દેવાનું લીપ વર્ષ કહી દેવાનું ઠીક છે આઈ હોપ કે આ પોઈન્ટ ક્લિયર થયો હવે ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે કોઈ પણ વર્ષ આપેલું હોય બરોબર છે જેમ કે નાઇન્ટી નાઇન્ટી ટુ આ વર્ષ લીપ વર્ષ છે કે નહીં એ મારે ચેક કરવું હોય તો આ બાણું જે છે એના લાસ્ટ બે ડિજિટને

હવે આ લીપ વર્ષમાં છોકરાઓ ભૂલ ક્યાં કરતા હોય છે તો છોકરાઓ ભૂલ આ પ્રશ્નમાં કરતા હોય આ રીતે ઓગણીસ નું કેમ કે આ જે વર્ષો છે અને આ વર્ષો છે એની અંદર સ્લાઇટલી ડિફરન્સ છે આ જે વર્ષ છે એ શું છે સોના ગુણકમાં છે અને જે પણ વર્ષ જે છે સોના ગુણકમાં હોય એને કહેવાય સેન્ચુરિયન યર શું કહેવાય એને સેન્ચુરિયન યર

चौवीस वर्ष ये तरह लीप वर्ष आए पहला सौ वर्ष गो तो चार आठ बार सोल चौबीस अठावी छत्री चाली चुम्मास अड़तालीस बावन छप्पन साइठ चौसठ अड़सठ बेर छोतेर एशी चौरसि

બોતેર થશે કેટલા થશે એડ કરી નાખો આઠ ને ચાર બાર વધી પડી એટલે કે બોતેર પછી પૂછે ચોથી સદીમાં કેટલા છે તો અંદર પણ લીપ વર્ષ છે ભાઈ એક થી ચારસો પૂછે બરોબર તો ખાસ ધ્યાન રાખવાનું છે કે ચોવીસ તો એડ કરવાના જ પણ અહીંયા ચારસો પણ પોતે શું છે લીપ વર્ષ એટલે એક એક્સ્ટ્રા એડ કરવાનું એટલે કે સત્તાણું લીપ વર્ષ થાય તો સદી પૂછી હોય પહેલાં સો વર્ષ પૂછાયો બંને વચ્ચેનો ડિફરન્સ મેં ક્લિયર કર્યો સદીનો મતલબ એવો થાય કે એકથી લઈને નવ્વાણું એટલે પહેલી સદી થઈ સો થી લઈને એકસો નવ્વાણું એટલે બીજી સદી થાય બસો થી લઈને બસો નવ્વાણું એટલે ત્રીજી સદી થાય અને ત્રણસો થી લઈને ત્રણસો નવ્વાણું એટલે ચોથી સદી થાય તો જયારે હું ચોથી સદી કહું છું તો ચારસો એમાં ઇન્કલુડ નથી એટલે મારો જવાબ આવશે છન્નું પણ જ્યારે એક થી ચારસો હું કહું છું ત્યારે એની અંદર ચારસો પોતે ઇન્ક્લુડેડ છે એટલે છન્નું પ્લસ એક ચારસો વાળું જે છે એટલે કે સત્તાણું વર્ષ થાય ઓકે હવે આગળ વધીએ તમારી પરીક્ષામાં બીજો કેવો પ્રશ્ન પૂછાઈ શકે એક તો આપણે વાત કરીએ કયું લીપ વર્ષ એ નથી સદીનું વર્ષ કયું છે એ નથી એ પૂછાઈ શકે અને એક પ્રશ્ન ખાસ પૂછાય કે એક થી ચારસો વર્ષમાં ઓગણતીસ ફેબ્રુઆરી કેટલી વખત આવશે આવું પૂછાય હમણાં જ આપણે જોઈને આયા કે 29 ફેબ્રુઆરી જે છે 1 થી 400 વર્ષમાં કેટલી વખત આવે તો ઇનડાયરેક્ટલી તમને એને એ જ પૂછ્યું છે 29 ફેબ્રુઆરી એટલે શું થાય ભાઈ લીપ વર્ષ થાય તો તમને એવું જ પૂછે છે ભાઈ કે 400 વર્ષમાં કેટલા લીપ વર્ષ છે હમણાં જ આપણે જોઈને આ 97 લીપ વર્ષ છે કેટલા લીપ વર્ષ છે 97 જવાબ શું આવશે 97 ઓકે આઈ હોપ કે તમને આ વસ્તુ સમજાઈ રહી હશે આ વસ્તુ ક્લિયર થઈ હશે તો આ કંઈક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ હતા લીપ વર્ષને લઈને હવે એક ઇન્ટરેસ્ટિંગ રિપીટેશન ઓફ કેલેન્ડર પુનરાવર્તિત કેલેન્ડર જેમ કે તમને કે બે હજાર ચાર જે છે આનું કેલેન્ડર તમે ફરીથી ક્યારે વાપરી શકશો તો દોસ્તો યાદ રાખજો લીપ વર્ષ છે એ દર અઠ્યાવીસ વર્ષે

આનું ક્યારે રિપીટ થાય કેલેન્ડર એવો પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખજો આ બોતેર પણ શું છે લીપ વર્ષ છે લીપ વર્ષ એટલે એની અંદર અઠ્યાવીસ એડ કરું હું એટલે મારો જવાબ આવે ઓગણીસો પણ ઓગણીસો આપણે શીખીને આયા આ શું છે લીપ વર્ષ નથી શું છે આ લીપ વર્ષ નથી એનો મતલબ કે આપણો આ જવાબ જે છે તદ્દન પણ ખોટો છે દોસ્તો યાદ રાખજો લીપ વર્ષના આ જે કોન્સેપ્ટ છે બની અંદર એક જ અપવાદ છે એ આ છે કે જ્યારે તમે કોઈ આપેલું લીપ વર્ષ હોય એનું પૂછ્યું હોય કે ક્યારે ફરી વાર રિપીટ થાય અને એની અંદર અઠ્યાવીસ એડ કરતા જો જવાબ જે આવે એ લીપ વર્ષ ના હોય તો આપણો અપવાદ જે છે ચાલુ થાય એ અપવાદ એવો છે કે જો આવું થાય અઠ્યાવીસ એડ કરતા જવાબ ના આવે તો તમારે શું કરવાનું છે બાર ઠીક છે તો જ્યારે પણ જ્યારે પણ આવો અપવાદ આવે ત્યારે તમારે શું એડ કરવાના છે ચાલીસ ઠીક છે તો લીપ વર્ષ જે છે દોસ્તો આ વર્ષને લઈને જેટલા પણ કન્સેપ્ટ હતા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ હતા એ મેં તમને જણાવવાની ઓછા સમયમાં કોશિશ કરી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઓગણત્રીસ ફેબ્રુઆરીએ જે ડબલ વેલિડિટી એંસી ટકા ડિસ્કાઉન્ટ અડ્ડા ટુ ફોર સેવન ગુજરાત ઉપર ચાલે છે એનો લાભ તમે લેવા માંગતા હો તો આપણો કોડ છે જી છસો અને તેર આ કોડનો ઉપયોગ તમે કરો છો એંસી ટકા ડિસ્કાઉન્ટ પણ મળે છે અને

બે વર્ષની વેલિડિટી કોઈ પણ સાહેબ પ્રોડક્ટ લો અડાટ ઉપર સેવન ગુજરાતનો એ પછી એલઆરડી ની તૈયારી હોય તો પણ એ પછી તમારી સીસીએ ની તૈયારી હોય તો પણ દરેક તૈયારી માટે એક જ સાહેબ બેચ જેનું નામ છે મહાપેક જેમાં બધી જ સાહેબ તૈયારીઓ એક સાથે થાય છે અલગ અલગ બેચ એમાં લાઈવ તમને જોવા મળે છે બરાબર ચલો તો સાહેબ આપણને ક્વેશ્ચન એમ થાય સાયન્સ નો કે ભાઈ સાહેબ 29 તારીખ છે એ 29 તારીખ બરોબર ફેબ્રુઆરી મહિનામાં આવે છે બરોબર હવે આ પૃથ્વી જે સૂર્ય ની ફરતે ભ્રમણ કરે છે તો આ ભ્રમણ કરવા માટે સૂર્યને સૂર્ય ફરે છે પરંતુ પૃથ્વીને સમય લાગે છે

જેને ઓગણત્રીસ ફેબ્રુઆરી લીપ વર્ષ આપણે કહેતા હોઈએ છીએ ઓગણત્રીસ ફેબ્રુઆરી ખબર પડી ગઈ છે બરાબર તો પૃથ્વીના ભ્રમણમાં કેમ સાહેબ થાય છે ફટાફટ સમજી દઉં પૃથ્વીનું ભ્રમણ ત્રણસો ને દિવસ અને છ કલાક લે છે એક વર્ષ પૂરું કરતા બરાબર તો સાહેબ આ ભ્રમણ દરમિયાન તમને ખબર છે કે ચાર કલાક વધશે સોરી છ કલાક વધે છે

પ્રધાનમંત્રીનો જન્મ દિવસ છે દિવસ છે જેમનું પૂરું નામ હતું મોરારજી રણછોડજી દેસાઈ ઓગણત્રીસ ફેબ્રુઆરી અઢારસો ને છન્નું માં જન્મ દસ એપ્રિલ ઓગણીસો માં મૃત્યુ થયેલું

દર ચાર વર્ષે આમનો જન્મ આવતો જીવ્યા હતા નવ્વાણું નવ્વાણું રૂમર કહો તો રૂમર કે સત્ય કહો તો સત્ય બરોબર બધા એવી લોક માનતા ફેલાવે છે કે આ સ્વમૂત્ર પાન જે હતા એ કરતા હતા બરોબર અને એ એમનું જીવનનું રાજ હતું

સાહેબ આજનો દિવસ રાખજો દુર્લભ રોગ દિવસ તરીકે આમ તો દુર્લભ રોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ આનો કોન્સેપ્ટ ફેબ્રુઆરીમાં કેમ આવે દુર્લભ રોગ દિવસ રેર ડિઝીઝ ડે કેમ ફેબ્રુઆરીમાં જ ઉજવાય છે કારણ કે ફેબ્રુઆરીમાં એક દુર્લભ દિવસ હોય છે

દુર્લભ રોગ ના આધારે એના રોગચારા સાથે ઓળખી શકાય છે કોઈ પણ દુર્લભ રોગ ની આવડતંદર એટલે કોઈ પણ દુર્લભ રોગ હોય તો દસ માણસો દીઠ

બરોબર તો ઇગ્નોરન્સમાં ન જતું રહે કોઈ પણ રોગ જે છે એ રોગની સારવાર જે છે એ થઈ શકે એના માટે સાહેબ આ દિવસ બરોબર તો આ સાહેબ તમારે નિશ્ચિતપણે ધ્યાન રાખવાનું છે બહુ સારી રીતે તમારે ધ્યાન રાખવાનું છે બરોબર અને સાહેબ છેલ્લે હું તમને એમ કહીશ કે ભાઈ ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસ દિવસ કેમ હોય છે સાહેબ ફેબ્રુઆરી આ બધો કેલેન્ડર છે બનાવ્યો રોમન લોકોએ બનાવ્યા રોમન પહેલા રાજા હતા એમને ડિસેમ્બર સુધી કેલેન્ડર બનાવ્યું પરંતુ ડિસેમ્બર પછી વિન્ટર હોવાને કારણે કામ નોતા કરતા બરાબર તો એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી કામ કરતા જ નહોતા પછી થયું એવું કે રોટેશન 10 મહિનાનું શરૂ થયું 10 મહિનાનો રોટેશન શરૂ થયું તો અમુક વખતે ઉનાળો આવી જાય અમુક વખત શિયાળો આવી જાય કેમ કે 10 મહિનાનું રોટેશન સટીક નથી તો સાહેબ બીજા રાજા આયા બીજા રાજાને શું થયું કે ભાઈ એકી નંબર હોય

અને 28 દિવસ વધ્યા એ કોને વધાર્યા રોમન ત્રીજા રાજાએ અને કેલેન્ડર છે તૈયાર થઈ ગયું બરોબર 365 દિવસનું અને લિપ પર છે 366 મો અહીં ઉમેરાશે ફેબ્રુઆરીમાં એટલે વાંધો આવશે નહીં બરોબર ફેબ્રુઆરીમાં જગ્યા છે એટલા માટે બાકી બધામાં 30 31 30 31 દિવસો છે બરોબર આ તમે ધ્યાન રાખજો તો સાહેબ એ કેળ પણ આવતી કે ફેબ્રુઆરીમાં 28 ડે ફેબ્રુઆરીમાં 28 ડે ક્યુ હોતે હે કેલેન્ડર બનાવતો નહોતું આવડતું એટલે થાય માન્યતાઓ ખોટી હોય એટલે થાય બાકી હવે જે ચાલે છે એ પ્રમાણે ચાલશે બરોબર ધ્યાન રાખજો તો મળીશું મેં તો ત્યાં સુધી બાય બાય અને મિત્રો હા ઓગણત્રીસ તારીખ આજે મિત્રો ઓફરનો છેલ્લો દિવસ છે કોઈ પણ મિત્રો તમે શું કહેવાય તમારે બેચ લેવી હોય કે પછી એલઆરડી ની બેચ હોય સીસી ની બેચ હોય કોઈ પણ બેચ તમારે લેવી હોય તો એસી ટકા ઓફ ચાલે છે અને બે વર્ષની વેલિડિટી તમારે શું કરવાનું છે જી સાતસો ઓગણીસ કોડ ઉપયોગ કરવાનો શું કરવાનું જી સાતસો ઓગણીસ કોડ ઉપયોગ કરવાનો છે અને આ જે બેચ છે એને પ્રાપ્ત કરી લેવાની છે કયો કોડ જી સાતસો ઓકે ડન મળીશું મિત્રો લેક્ચર ત્યાં સુધી જય હિન્દ ભાઈ હું ખુલ્લી રજા આવું છું રોજ સવારે આઠ વાગે ને રાત્રે આઠ વાગે આપણે અલગ અલગ લેક્ચર સિરીઝમાં મળતા હોઈએ છીએ તો જોવાનું ભૂલતા નહીં જય હિન્દ દોસ્તો મળીશું આવતીકાલે